गुड आफ्टरनून विद्यार्थियों, चलो आप लास्ट लेक्चर में जुयु तू के डॉक्टर शर्मा है ई शू कहे। वेल टेल मी वन थिंग, के सारू तू मने एक बाबत जणाव, आर यू फोन्ड ऑफ चाह स्वीट्स, के तू स्वीट्स एटले के मीठाई नी चाहक छो, तने मीठाई बहु भावे छे, एवुं आपणे जोयेलुं हतुं। चलो आटलुं क्लियर बधाने? ओके, चलो त्यार पछी जोईए शू कीधुं छे। सोनिया सेज यस आई एम, एटले के हा हूँ छू, स्वीटनी चाहक छू, एटले के मने मीठाई बहु भावे छे। आई लव ईटिंग चॉकलेट एंड आइसक्रीम एज वेल एज अधर स्वीट्स, के मने चॉकलेट खावी बहु ज गमे छे एंड आइसक्रीम खावो पण बहु ज गमे छे। एज वेल एज एटले के साथे साथे, एज वेल एज एटले शुं थशे, साथे साथे अधर स्वीट्स बीजी मीठाईओ पण, बराबर? एटले शुं कीधुं, हा हूँ स्वीटनी चाहक छू, मने चॉकलेट खावी बहु गमे छे, आइसक्रीम खावो गमे छे, साथे साथे बीजी मीठाई पण बहु भावे। चलो आटलुं क्लियर बधाने? डॉक्टर शर्मा सेज एंड नाउ टेल मी वन मोर थिंग, डॉक्टर शर्मा पूछे छे एंड नाउ अने हवे, टेल मी तू मने के, वन मोर एटले एक वधु, थिंग एटले बाबत, के तू मने हजी एक वधु बाबत जणाव, बराबर? શું કીધું? ડુ યુ બ્રશ યોર ટીથ રેગ્યુલરલી? ડુ એટલે શું, યુ એટલે તું, બ્રશ એટલે દાંત સાફ કરવા, બરાબર? બ્રશ યોર ટીથ એટલે દાંત સાફ કરવા, બ્રશ કરવું। રેગ્યુલરલી એટલે નિયમિત રીતે, ટ્વાઇસ એટલે બે વખત, અ ડે એટલે દિવસમાં, બરાબર? કે તું મને હજી એક વધારે બાબત જણાવ, કે તું દિવસમાં બે વાર નિયમિત રીતે બ્રશ કરસ, બરાબર? એટલે કે તું દિવસમાં બે વખત તારા દાંત નિયમિત રીતે સાફ કરસ, એવું કોણ પૂછે છે? ડૉક્ટર શર્મા। ચલો ત્યાર પછી, ડુ યુ ક્લીન યોર માઉથ આફ્ટર મિલ્સ એન્ડ આફ્ટર ઇટિંગ ચોકલેટ્સ ઓર આઈસ્ક્રીમ? એટલે ડુ એટલે શું, યુ એટલે તી, તું, ક્લીન એટલે સાફ કરું, યોર માઉથ એટલે તારું મોઢું, આફ્ટર એટલે પછી, મિલ્સ એટલે ભોજન, એન્ડ અને આફ્ટર ઇટિંગ ચોકલેટ્સ ઓર આઈસ્ક્રીમ, આફ્ટર એટલે પછી, ઇટિંગ એટલે ખાવું, ચોકલેટ ઓર આઈસ્ક્રીમ એટલે ચોકલેટ અને આઈસ્ક્રીમ। શું કીધું? હવે જોઈએ આપણે આખો ક્વેશ્ચન, કે તું તારું મોઢું, મીલ એટલે ભોજન પછી, અને ચોકલેટ અને આઈસ્ક્રીમ ખાધા પછી સાફ કરશ? સમજો ક્વેશ્ચન શું પૂછે છે, કે ભોજન પછી અને ચોકલેટ અને આઈસ્ક્રીમ ખાધા પછી તું તારું મોઢું સાફ કરશ, એવું કોણ પૂછે છે? ડૉક્ટર શર્મા પૂછે છે। ક્લિયર? ચલો, સોનિયા સેઝ નો ડૉક્ટર, એટલે સોનિયા ના પાડે છે કે ના ડૉક્ટર, આઈ બ્રશ માય ટીથ ઓનલી ઇન ધ મોર્નિંગ, કે હું મારા દાંત છે એ ક્યારે બ્રશ કરું છું? માત્ર સવાર, કે સવાર એકવાર જ હું મારા દાંતમાં બ્રશ કરું છું। ચલો ઓકે, આટલું ક્લિયર છે? વેરી ગુડ। ચલો તો હવે આપણે આટલું રિપીટ કરીએ। ચલો અહીંયા ધ્યાન આપજો। નેક્સ્ટ ડે સોનિયા ફેલ્ટ બેટર, બીજા દિવસે સોનિયાને સારું લાગે છે। સી ડીડ નોટ હેવ મચ પેઇન, હવે તેને વધારે દુખાવો થતો નથી। સી વિઝિટેડ ધ ડૉક્ટર અગેઇન એટ ધ ફિક્સ્ડ ટાઈમ, તે ડૉક્ટરની ફરી મુલાકાત લે છે, ફિક્સ્ડ ટાઈમ એટલે કે નક્કી થયેલા સમય ઉપર। ચલો ક્લિયર? ડૉક્ટર શર્મા સીઝ હાઉ ડુ યુ ફીલ ટુડે યંગ લેડી, કે યુવાન સ્ત્રી આજે તને કેવું લાગે છે, એટલે કે આજે તને કેમ છે? સોનિયા સીઝ મચ બેટર, કે વધુ સારું છે, બરાબર? કાલ કરતાં મને વધારે સારું છે। ડૉક્ટર શર્મા ક્લીન્ડ ધ કેવિટી વિથ એન એરોટર, ડૉક્ટર શર્મા છે તે દાંત ચેક કરવા, દાંત સાફ કરવાના મશીન વડે, એટલે કે એરોટર વડે તેની કેવિટી સાફ કરે છે। ધેન સી ફિલ્ડ ઇટ વ્હાઇટ સબસ્ટન્સ, અને ત્યાર પછી તે કેવિટી સાફ કરીને ત્યાં એક સફેદ પદાર્થ ભરી દે છે, નોન એઝ લાઇટ ક્યોર્ડ કમ્પોઝિટ ફિલિંગ મટીરિયલ। તેને શું તરીકે ઓળખાય છે? એ જે સબસ્ટન્સ છે એને લાઇટ ક્યોર્ડ કમ્પોઝિંગ ફિલિંગ મટીરિયલ તરીકે એને ઓળખવામાં આવે છે। ઇટ કન્ટેન્સ સિન્થેટિક રેસિન, સિલિકા એઝ અ ફિલર એન્ડ ફોટો એક્ટિવેટર એટીસી એક્સેટ્રા, કે તેમાં કેનો સમાવેશ કરવામાં આવેલો છે, કેનો ઉપયોગ થયેલો છે? તો સિન્થેટિક રેસિનનો ઉપયોગ થયો છે, સિલિકા એઝ અ ફિલર કે ભરવા માટે સિલિકાનો ઉપયોગ થયો છે, અને ફોટો એક્ટિવેટર વગેરેનો ઉપયોગ થયેલો છે। ઓકે, ચલો ત્યાર પછી, ડૉક્ટર શર્મા સેઝ યટ્સ ઇટ ઇઝ ડન, એટલે ડૉક્ટર શર્મા એમ કહે છે હા તે પૂરું થઈ ગયું છે। થેન્ક યુ ફોર કીપિંગ યોર માઉથ ઓપન વિધાઉટ સ્પીકિંગ અ વર્ડ, કે તું એક પણ શબ્દ બોલ્યા વગર તે તારું મોઢું ખુલ્લું રાખ્યું, તે બદલ આભાર। ચલો ક્લિયર? એઝ અ સોનિયા વોઝ ધ લાસ્ટ પેશન્ટ ધેટ ડે, સોનિયા છે તે દિવસની
સેલી દર્દી હતી. ધ ડોક્ટર કુડ સ્પેર ટાઈમ ટુ ટોક ટુ હર, એટલે ડોક્ટર છે બાકીનો સમય તેની સાથે વાતો કરવામાં વિતાવે છે. ચલો સોનિયા સેઝ, ડોક્ટર વુડ યુ ટેલ મી વાય આઈ ગોટ ધીસ કેવિટી, એટલે સોનિયા પૂછે છે કે ડોક્ટર તમે મને કહી શકશો કે મને કેવિટી છે તે કેવી રીતે થઈ, શા માટે થઈ. ડોક્ટર શર્મા સેઝ વેલ ટેલ મી વન થિંગ, એટલે ડોક્ટર શર્મા શું કહે છે, સારું તું મને એક બાબત જણાવ, આર યુ ફોન્ડ ઓફ સ્વીટ્સ, તું સ્વીટ્સની ચાહક છો, તને મીઠાઈ બહુ ભાવે છે. સોનિયા સેઝ યસ આઈ એમ, એટલે શું કહે છે, હા હું છું. આઈ લવ ઇટિંગ ચોકલેટ એન્ડ આઈસ્ક્રીમ એઝ વેલ એઝ અધર સ્વીટ્સ, કે મને ચોકલેટ આઈસ્ક્રીમ અને બીજી બધી મીઠાઈઓ પણ સાથે ભાવે છે, એ પણ એની પણ હું ચાહક છું. ડૉક્ટર શર્મા સીઝ એન્ડ નાઉ ટેલ મી વન મોર થિંગ, અને તું મને હજી એક વધુ બાબત જણાવ, ડુ યુ બ્રશ યોર ટીથ રેગ્યુલરલી ટ્વાઈસ અ ડે, કે તું દિવસમાં બે વખત તારા બ્રશ છે સોરી તારા દાંતને બ્રશ કરશ, બરાબર. પછી ક્વેશ્ચન પૂછે છે, ડુ યુ ક્લીન યોર માઉથ આફ્ટર મિલ એન્ડ આફ્ટર ઇટિંગ ચોકલેટ ઓર આઈસ્ક્રીમ, કે ચોકલેટ અને આઈસ્ક્રીમ ખાધા પછી અને ભોજન કર્યા પછી તો તારું મોઢું સાફ કરસ. ચલો એટલે સોનિયા સીઝ નો ડોક્ટર, સોનિયા શું કહે છે, ના ડોક્ટર, આઈ બ્રશ માય ટીથ ઓનલી ઇન ધ મોર્નિંગ, કે હું મારા દાંત છે માત્ર સવારે જ સાફ કરું છું. ચલો આટલું ક્લિયર બધાને સમજાણું, ગુડ. ચાલો તો હવે આપણે નેક્સ્ટ જોઈએ. ચલો હવે નેક્સ્ટ પેજમાં આપે છે, જો આને એર રોટર કહેવાય, જો છે આ એર રોટરનો ફોટો છે, આનાથી છે ને અહીંયા જે વ્હાઈટ કલરનું છે ને ત્યાંથી અહીંયા ભરી દે ઓલું જે ફેલિયર ફિલર હતું ને સબસ્ટેન્સ, અને શું કહેવાય, એર રોટર. ચાલો તો હવે આપણે જોઈએ શું કીધેલું છે. ડોક્ટર શર્મા સેઝ ધેટ્સ ધ પ્રોબ્લેમ, એટલે ધેટ ઇઝ ધ પ્રોબ્લેમ. ચાલો ડોક્ટર શર્મા શું કહે છે, ધેટ ઇઝ એટલે તે છે, તો પ્રોબ્લેમ એટલે સમસ્યા, એ કે તે જ સમસ્યા છે તેને લીધે જ પ્રોબ્લેમ થાય છે. ક્લિયર. ચાલો, યુ આર નોટ ટેકિંગ પ્રોપર કેર ઓફ યોર ટીથ, યુ એટલે તું, આર નોટ એટલે નથી, ટેકિંગ એટલે લેવું, પ્રોપર કેર એટલે બરાબર સંભાળ, ઓફ યોર ટીથ કે તું તારા દાંતની બરાબર રીતે સંભાળ લેતી નથી. ચલો એનો મિનિંગ શું થયો, યુ આર નોટ ટેકિંગ પ્રોપર કેર ઓફ યોર ટીથ એટલે તું તારા દાંતની બરાબર રીતે સંભાળ લેતી નથી. ચલો ત્યાર પછી, યુ મસ્ટ બ્રશ યોર ટીથ પ્રોપરલી ટ્વાઈસ અ ડે, બરાબર, મસ્ટ એટલે ફરજિયાતપણે, જો મસ્ટનો ગુજરાતી શું થાય, જો યુ મસ્ટ બ્રશ યોર ટીથ, તારે તારા દાંત બ્રશ કરવા જ જોઈએ, પ્રોપરલી એટલે કે બરાબર રીતે, ટ્વાઈસ અ ડે એટલે કે દિવસમાં બે વખત તારે તારા દાંતમાં બ્રશ કરવું જ જોઈએ, ફરજિયાતપણું દર્શાવે છે, જો મસ્ટ એટલે. ક્લિયર. વન્સ ઇન ધ મોર્નિંગ એન્ડ વન્સ અગેન બિફોર યુ ગો ટુ બેડ, કેવી રીતે, વન્સ ઇન ધ મોર્નિંગ, જો સવારે તો આપણે બધી કરતા જોઈએ, વન્સ એટલે એક વખત, એક વખત ક્યારે કરવાનું, ઇન ધ મોર્નિંગ એટલે કે સવારે, એન્ડ વન્સ અગેન અને ફરી પાછું, બિફોર યુ ગો ટુ બેડ, બિફોર એટલે પહેલાં, કે યુ ગો ટુ બેડ એટલે તું પથારીમાં જાય એટલે કે તું સુવા માટે જાય, એ પહેલાં બીજી વખત ત્યારે કરવાનું, રી અગેન એટલે શું થાય, ફરીથી, બરાબર. ચલો એક વખત રિપીટ કરીએ. એટલું ડૉક્ટર શર્મા શું કહે છે, ધેટ ઇઝ ધ પ્રોબ્લેમ, તે જ સમસ્યા છે, યુ આર નોટ ટેકિંગ પ્રોપર કેર ઓફ યોર ટીથ, કે તું તારા દાંતની બરાબર રીતે સંભાળ લેતી નથી. યુ મસ્ટ બ્રશ યોર ટીથ પ્રોપરલી ટ્વાઈસ અ ડે, તારે તારા દાંત દિવસમાં બે વખત સાફ કરવા જ જોઈએ, વન્સ ઇન ધ મોર્નિંગ એક વખત સવારે, એન્ડ વન્સ અગેન બિફોર યુ ગો ટુ બેડ અને જ્યારે તું સુવા માટે જાસ, એ પહેલાં બીજી વખત તારે ફરીથી દાંત સાફ કરવા જોઈએ એટલે કે બ્રશ કરવું જોઈએ. ચલો આટલું ક્લિયર બધાને, ઓકે નાઇસ. ચાલો સોનિયા સીઝ, વોટ ઇઝ ધ રાઇટ વે ઓફ બ્રશિંગ ધ ટીથ ડોક્ટર, એટલે સોનિયા ક્વેશ્ચન પૂછે છે, વોટ એટલે શું, ઇઝ એટલે છે, ધ રાઇટ વે એટલે સાચો રસ્તો અથવા તો સાચો માર્ગ, બ્રશિંગ ધ ટીથ ડોક્ટર, બરાબર, દાંત બ્રશ કરવા માટે ડોક્ટર, એ કે સાચી રીતે બ્રશ કર, કેવી રીતે કરવું જોઈએ ડોક્ટર, એટલે કે સાચી રીતે બ્રશ કરવાનો સાચો રસ્તો શું છે, સાચો માર્ગ શું છે, બ્રશ કરવાની કોઈ ટેકનિક હોય, એવી રીતે સોનિયા પૂછે છે. એટલે શું કીધું, વોટ ઇઝ ધ રાઇટ વે ઓફ બ્રશ ધ ટીથ, કે દાંત છે એ બ્રશ કરવા કેવી રીતે કરવા જોઈએ, અથવા તો દાંત છે એને બ્રશ કરવા માટેની કોઈ સાચી રીત ખરી, એવી રીતે તે ડોક્ટરને ક્વેશ્ચન પૂછે છે. ડોક્ટર શર્મા સેઝ મોસ્ટ ઓફ ધ પીપલ બ્રશ ધ ટીથ વાઇલ મૂવિંગ ધ બ્રશ ઇન સાઇડ વેઝ ઓનલી, મોસ્ટ ઓફ ધ પીપલ એટલે મોટાભાગના લોકો, બ્રશ ધેર ટીથ એટલે તેમના દાંત સાફ કરે છે, ધેર એટલે તેમના, વાઇલ જ્યારે, મૂવિંગ ધ બ્રશ, મૂવિંગ ધ બ્રશ એટલે બ્રશ ફેરવવું,
ઇનસાઇડ વેઇઝ એટલે અંદરની બાજુ, ઓનલી એટલે ફક્ત, એટલે શું કીધું, મોસ્ટ ઓફ પીપલ બ્રશ ધે ટીથ વાઇલ મૂવિંગ ધ બ્રશ ઇનસાઇડ વેઇઝ ઓનલી, કે મોટાભાગના લોકો છે તે તેમના દાંતમાં બ્રશ કેવી રીતે કરે છે, માત્ર બ્રશ છે તે અંદરની બાજુ જ ફેરવે છે, ઇનસાઇડ વેઇઝ એટલે શું થાય, માત્ર અંદરની બાજુ જ બસ બ્રશ ફેરવે છે અને પોતે શું કરી નાખે છે, બ્રશ કરી નાખે છે. ઓકે ગુડ, ચાલો, થેન્ક યુ.